चैनल ऑफ वडोदरा। ડભોઈ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશને માનવ સેવા એ જ પ્રભુ સેવા, શિક્ષણ એ જ સાચું માર્ગદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરી સેવાને ધર્મ બનાવ્યું છે। હાલ કોરોનાની ત્રીજી લહેર સમગ્ર દેશ અને રાજ્યમાં દસ્તક આપી ચૂકી હોય તેવામાં માનવીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા શુભહેતુ સાથે ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન, બરોડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, યુનિટી આત્મી એજ્યુકેશન ઓફ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આરટી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગર્ભાશય ચેકઅપ તેમજ દાંત અને પેઢાના નિદાનની સારવાર નિષ્ણાત તબીબો અસ્મિતા વિકાસ કેન્દ્રના સંચાલક રાજેન્દ્રભાઈ પારેખ તથા ડેન્ટિસ્ટ તબીબ ડોક્ટર આસ્થાબેન, ડોક્ટર નિધિબેન પટેલ સહિત વિવિધ નિષ્ણાંત તબીબો દ્વારા 250 ઉપરાંત દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી। આ કેમ્પનું ઉદઘાટન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, દાતાર રંગેશભાઈ કેસા, ભરતભાઈ કેસા સહિત ડીએમ નારિયલવાલા, આયુર્વેદિક હોસ્પિટલના મંત્રી ગોપાલભાઈ તણખલાવાલા, કાંતિભાઈ સોલંકી, ગોપાલભાઈ ખોડિયાલાવાલા, બાબુભાઈ જૈન, સિનિયર સિટીઝન્સ પરિવારના મંત્રી બળવંતસિંહ ચુડાસમાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નાડિયાવાલા હોસ્પિટલની અંદર જુદા જુદા કેમ્પ રાખવામાં આવ્યા છે, તે પૈકી મુખ્ય યુથ ટુ ચેન્જ અને ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન જે અમેરિકન રમેશભાઈ ખાસ રસ લઈ રહ્યા છે તેના દ્વારા, તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્ર આરટી ઇન્સ્ટિટ્યૂટ વડોદરા દ્વારા દાંતની સારવાર કેનાલ એની ટ્રીટમેન્ટ આજે મફત સારવાર આપવામાં આવી રહી છે, તેમજ બોર્ડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ દ્વારા બ્લડ શુગર માપવામાં આવે છે, બીપી ચેક કરવામાં આવે છે અને ગર્ભાશયની ચકાસણી કરવામાં આજરોજ આવી રહી છે। આમ જુદી જુદી સંસ્થાઓ દ્વારા આજરોજ આ મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે, જેમાં કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન મુજબ અંતર જાળવી અને આજરોજ આ કેમ્પનું આયોજન કર્યું છે। કયા કયા રોગો માટે અને વિનામૂલ્યે છે? વિનામૂલ્યે કોઈ જાતનો વિનામૂલ્યે આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે।